બ્રેક બાદ આગળ વાત કરીએ તો ગોધરાના માર્ગોને બાનમાં લેતા રખડતા ઢોરના ત્રાસથી રાહદારી અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. વાહનની ટકરે ઇજાગ્રસ્ત પશુના અનેક માલિકો ઉભા થાય છે, પણ પશુની અડફેટે ઘાયલ ચાલક કે રાહદારીની મદદ માટે પશુ માલિકો ડોકાતા પણ નથી. ગોધરા શહેરમાં છેલ્લા ઘણા વખતથી રખડતા ઢોરની સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. શહેરના જાહેર માર્ગોને બાનમાં લેતા રખડતા ઢોરને પકડવામાં પાલિકા તંત્રની કામગીરી નબળી રહેતા શહેરના અનેક વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા રૂપ બની ગયેલા છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓને શિંગડે ચડવાનો અને વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાની શક્યતા વધી ગઈ છે. ત્યારે ગોધરા પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ વહેલી તકે શહેરમાં રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ છે. ગોધરાના સામાજિક કાર્યકર શહેરના અનેક વિસ્તારમાં શેરીઓ ગલીઓમાં રખડતા ઢોર વાહન ચાલકો માટે ભયજનક બન્યા છે. જો કે પાલિકા તંત્ર દ્વારા ઘણી વખત રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ હાથ ધરાય છે, પરંતુ કાયમી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાયો નથી. દિવસે ને દિવસે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરની સંખ્યા વધી રહી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા જટિલ બની છે. ગોધરાવાસીઓ માટે માથાના દુખાવા સમાન બનેલા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ જારી રાખવામાં આવે અને પશુઓને રસ્તા ઉપર વિહરતા મૂકી દેનાર માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ છે. સિરાજ જરગાલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગોધરા.